તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છું તમારો પ્રિય મિત્ર પિયા ટેલરને. સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરની અંદર. તો ઘણા બધા દિવસથી અમે લોકો રાહ જોતા હતા કે પિયા સર, તમે ડ્રેસના ફરમા તો આપો છો પણ અમારે સલવાર બનાવતા નહીં આવડતું અને કટિંગ કરતાં પણ નહીં આવડતું. તો મેં આના પહેલાં મેં સલવારનું કટિંગનો વિડીયો મેં અપલોડ કરેલો છે. જે લોકોએ ના જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઈશ, તો તમે જોઈ લેજો. આજે મેં આ સલવારને સિલાઈ કરીને તમને બતાવવા જઈ રહ્યો છું. તો આખો વિડીયો તમારે ટાઈમ હોય ને તો જોજો, બાકી હળા આમ જલ્દી જલ્દીની અંદર આ વિડીયો જોશો તો મજા નહીં આવે, તમને બનાવતા પણ નહીં આવડે અને પછી સલવારમાં કંઈ ફોલ્ટ આવી જશે. બરાબર છે? એટલે આખો વિડીયો શાંતિથી જોજો. બરાબર, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આ બે સલવારનું જે આપણે બે બાજુના પાઇચા જે આપેલા છે બે બાજુના, તેને આપણે પહેલાં જોઈ લઈએ. આજે મેં એકદમ શાંતિથી સમજાવીશ, બહુ ઉતાવળ નહીં કરું. જો આ નીચેની જે મોરી છે ને, આપણે મોરીમાં આટલું મેં ડબ્બાન વધાર્યું હતું, આટલું મેં વધારો છોડ્યો હતો. તમે જ્યારે કટિંગ કરેલું મેં જોયું છે ને, તમે આટલું વધારે કર્યું હતું. અહીં છે ને, મારે એક પટ્ટી લગાવવાની છે. કેનવાસની પટ્ટી આવે છે બજારમાં, મોરી રોલ તરીકે ઓળખાય છે. આ 1 ઇંચની પણ આવે છે, સવાની પણ આવે છે, 1.5ની પણ આવે છે. જેના ગામમાં જેની સિટીમાં જે રિવાજ ચાલતો હોય એ પ્રમાણે લગાવી શકે છે. મેં ફિલહાલ હમણાં 1 ઇંચની આ પટ્ટી છે તે લગાવું છું. હમણાં કોઈને ત્યાં સવાનું ચાલતું હોય, કોઈને ત્યાં 2 ઇંચનું ચાલતું હોય, તો અલગ અલગ પેલું કહેવાય છે ને કે જેવો દેશ એવો વેશ. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ વપરાય છે. મેં અત્યારે ફિલહાલ 1 ઇંચની પટ્ટી મારે ત્યાં આગળ ચાલે છે, એટલે મેં 1 ઇંચની પટ્ટીનો ઉપયોગ કરીશ. આ બજારમાં તમને આરામથી મળી જશે મોરીનો રોલ કહેવાનો, અને કે સલવારની મોરીનો રોલ આપો. બરાબર છે? બહુ અલગ અલગ પ્રકારના ફેબ્રિકનું બી આવે છે, તો તમે જે અનુકૂળ આવે ફેબ્રિક તે વાપરજો. મેં આ ફેબ્રિક જે છે તે વોશ પાણીથી ધોવાય ને તો બી કંઈ પ્રોબ્લેમ ના થાય એવું ફેબ્રિક છે આ, એટલે મેં એવું લાવેલો છું. તમને જે અનુકૂળ આવે તમે એ વાપરી શકો છો. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે આ મોરીના આપણે બનાવીશું. તો કેવી રીતના બનાવવાનું છે પહેલાં મેં જણાવી દઈશ. જો આ મેં એને ડબલ છે તો મેં એને સિંગલ કરી દઈશ પહેલાં તો. બરાબર છે? હવે આમાં એક વસ્તુનું ખાસ કાળજી રાખજો કે ઊંધું છતું બહુ આવે છે આ ડ્રેસની મટીરિયલની અંદર. ઊંધું છતું બહુ આવે છે, આ ઊંધો ભાગ છે અને આ છતું છે. બરાબર છે? તો આપણે સૌથી પહેલાં જે આ પટ્ટી છે તેને આવી રીતના અહીં મૂકીશું. આવી રીતના જે આપણે આ લંબાઈ આટલી જોઈએ છે આપણે અહીંયા. બરાબર છે? તો આપણે અહીંયા લંબાઈ એ મૂકી દઈશું અને આનો આ એક સાઈડને આવી રીતના વાર દઈશું અને ફરી આખી પટ્ટીને આમ વાર દઈશું. હવે આની એક સાઈડની ધારી પર અમે સિલાઈ મારી દઈશું. આરામથી જોજો, એકદમ શાંતિપૂર્વક, તો કેવું કે તમને સલવાર બનાવતા વ્યવસ્થિત આવડી જશે. બહુ કંઈ ખાસ છે નહીં આની અંદર, ખાલી એક વખત તમારે ધ્યાનથી જોવાનું છે. મેં એક સાઈડનો પાઇચો જે આવે, એક સાઈડનો પગ સલવારમાં, એની મેં મોરી મેં એક સાઈડ અંદર કેનવાસ નાખીને મોરીનો રોલ કેનવાસ નાખીને બંધ કરી દીધી. હવે મેં આ બાજુની ધારે સિલાઈ મારીને તો અમે આ બાજુની ધારે સિલાઈ મારીશ. બરાબર છે? બંને ધાર પર સિલાઈ મારીશ. હવે મેં આ બીજી સાઈડ પર સિલાઈ મારી દીધી. હવે મેં એની આ બે સિલાઈઓ મારી છે ને, તેની વચ્ચે મારે બીજી બે સિલાઈ મારવાની છે. એટલે તમે જે પણ ડિઝાઇન પાડો મેં અત્યારે સીધી સિલાઈ જ મારીશ. તમે ડિઝાઇન બી પાડી શકો છો એવું કશું નહીં. તો પહેલાં મેં ચાપ પૂર દૂર સિલાઈ મારીશ. બરાબર છે? મેં આ ચાપ પૂર દૂર સિલાઈ મારી દીધી. હવે મેં ફરી બીજી એક સિલાઈ ચાપ પૂર દૂર મારી દઈશ. તો મેં આ 4 સિલાઈ ટોટલ મારી છે મેં. હવે આમાં તમે સિલાઈ એ છે ને, એમાં એવું છે કે આ એક કસ્ટમર છે, બહુ દિવસથી કે કરતા હતા કે સર મારો ડ્રેસ બનાવી આપો, મારો ડ્રેસ બનાવી આપો.
આજે દિવાળી છે તો મેં કીધું ચાલો એમને એક ડ્રેસ બનાવી આપીએ. તો એમના માટેનો આ ડ્રેસ છે. તો માં તો મારે ડિઝાઇન એમાં કેવું છે કે મારે મેચિંગ ટુ મેચિંગ જ દોરો વાપરવો પડે, એટલે આમાં કમાન દેખાય નહીં. તો આમાં ચાર સિલાઈ મારી છે, મેં એક સરખી અંતર ઉપર, એક આ બાજુ, જો આ બાજુથી બતાવી દઉં, જે એક આ બાજુની ધાર પર, એક આ બાજુની ધાર પર અને બે વચ્ચે, બરાબર છે? જો આ જ રીતના બીજી સાઈડનું બી મોરી આપણે બનાવી જોઈએ, તો અમે બે સાઈડની મોરી બનાવી દીધી છે, એક આ સાઈડની બંને મોરીઓ બનાવી દીધી છે. હવે મેં બંને મોરી બની ગયા પછી હવે મેં આગળની તમને બતાવીશ પ્રોસેસ શું કરવાનું છે. તો આ તમને ખબર હોય તો આપણે ખિસ્તકનું કટિંગ કરેલું હતું, તે આ ખિસ્તક છે. હવે આ ખિસ્તકને આપણે શું કરવાનું છે તમને સમજાવું. આ બે ખિસ્તક છે, બરાબર. હવે આપણે આને ખોલી નાખીશું અને આપણે અહીંયા ગાડી એને એક સિલાઈ મારી દઈશું, જે આ નીચેનો ભાગ આવે ને ત્યાં આગાડી, બરાબર છે? ચાપથી થોડુંક વધારે દબાણ લઈ લઈશું, ચાપથી થોડુંક વધારે દબાણ લઈ લઈશું અને સિલાઈ મારી દઈશું. ડબલ સિલાઈ મારવાનું રાખજો તો સારું રહેશે, બરાબર છે? આ મેં ડબલ સિલાઈ મારી દીધી. હવે તમારે શું કરવાનું છે એ મેં તમને જણાવું. જુઓ, હવે તમારે શું કરવાનું છે, હવે આ ખિસ્તકને એમને થોડો ટાઈમ સાઈડ પર રાખીએ. હવે આ જે આપણે મોરી બનાવી ને, તે મોરીએથી આપણે જે સવાનું દબાણ લીધું હતું તે સવાનું દબાણ છોડી અને સિલાઈ મારવાની છે. જો ઘણા લોકો માપીને લે છે કે ભાઈ મારે મોરી 13ની રાખવાની છે, એટલે મેં માપીને લઉં છું. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ સવાનું દબાણ છોડી દીધું એટલે મોરી આવી ગઈ. મારે એવું છે કે મેં આ સવાનું દબાણ છોડી દીધું એટલે મારી મોરીનું માપ આવી ગયું, મારે માપવાની એવી કંઈ જરૂર નહીં. પણ તમે માપીને કરો તો સારું છે, તમે નવા હોય તો માપીને કરજો, બરાબર. અને બીજી એક વાત, હંમેશા આ જ્યારે સિલાઈ મારો ને ત્યારે આ થોડુંક ખેંચીને સિલાઈ મારજો, બરાબર. જે પેલી ક્રોસમાં આપણે સિલાઈ મારવાની હોય ને તે થોડીક સાધારણ ખેંચીને સિલાઈ મારજો. આ એક જ જગ્યા એવી છે કે તઈ તમને મેં ખેંચવાનું કહું છું. અને ઉપર જેમ જેમ તમે જતા જાઓ ને તેમ તેમ તમારું દબાણ ઓછું કરતા જજો. અને જ્યારે ઉપર તમે આવી જાઓ ત્યારે ચાપથી થોડુંક વધારે દબાણ હશે એટલું રાખી અને આપણે અહીંયા આગળ સિલાઈનો અંત કરી દઈશું. હવે તમારે શું કરવાનું છે તમને મેં બતાવું. એક આ ધાર, એક આ બાજુને મોરીવાળી ધાર ને એક આ બાજુ આપણે જે ખિસ્તકવાળી જે ધાર છે તે બંનેને આમ ખેંચવાનું છે. ખેંચીને જોઈ લેવાનું, જો દોરા તૂટી જાય તો સમજવાનું કે ફરી સિલાઈ મારવાની, ના તૂટે તો વાંધો નહીં. હવે એક મેં બીજી સિલાઈ મારી દઉં અહીંયા, આવું તમને મેં એટલા માટે કીધું કે ખેંચીને મારવાનું એનું કારણ શું છે કે સલવાર પહેરતા કે ધોતા અમુક વખત સિલાયો છે ને તૂટી જાય છે, બરાબર છે? તો કસ્ટમરની બૂમો આવે છે. હવે મેં એક સાઈડનો આ પાયચો બનાવી દીધો, એક સાઈડનો આ બનાવી દીધી સલવારનો પાયચો આખો. હવે એ જ રીતના મેં બીજી સાઈડનો બી પાયચો, બંને સાઈડના પાયચા ઓકે થઈ ગયા છે, બરાબર છે? હવે મારે શું કરવાનું છે કે મેં પેલું ખિસ્તક જે બનાવ્યું ને, જઈ આપણે આ રાઉન્ડ દેખાય છે તમને, આપણે આ કાપ્યું હતું, તઈ આપણે આને આમ ખોલ નાખવાનું છે. અને આ ખોલ નાખ્યું, જુઓ આ ખોલ નાખ્યું, બરાબર. હવે જે આપણે આ ખિસ્તક હતું ને, જે આ ખિસ્તક, તેને આ ઊંધું છે ને આ છતું છે, બરાબર. અહીંયા સાંધો દેખાય છે, આ છતું છે ને આ ઊંધું છે. આ સાંધાએ આ સાંધો મૂકવાનો અને આને માપતા 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 અહીં જવાનું અને અહીંથી સિલાઈ મારવાની સ્ટાર્ટ કરવાની. ધ્યાનથી જોજો, અમે ખિસ્તક વચ્ચેનું લગાવી રહ્યો છું. ડબલ સિલાઈ મારવાનો આગ્રહ રાખજો. હા, આપણું પોતાનું હોય, ઘરનું હોય, તમારે પહેરવાનું પોતાનું હોય તો તમે સિંગલ સિલાઈ મારો તો ચાલશે, પણ ઘરાકનું હોય ને તો ડબલ સિલાઈ મારજો, બરાબર છે? તમારું આપણા ઘરનું હોય તો વાંધો નહીં, એક સિલાઈ મારો ને તોય કોઈ ચિંતા નહીં, ઘરાકનું હોય તો બે સિલાઈ મારજો, બરાબર. હવે અમે ખિસ્તક લાગી ગયું, બરાબર. હવે આ ખિસ્તક લાગી ગયા પછી હવે શું કરવાનું છે કે જે આપણો આ બીજો પાયચો છે, બીજો જે ભાગ છે સલવારનો, તે ભાગને પણ આપણે આવી રીતના મૂકવાનો છે. હવે આને ઊંધો મૂકવાનો છે અને આ નીચેનું ખિસ્તક છતું છે.
આપણે આને પણ અહીંયા ગાડી આ સાંધો જોઈન્ટ કરી દેવાનો, આ સાંધો અહીં જોઈન્ટ કરી દેવાનો અને આને માપતા માપતા જવાનું છે આવી રીતના, અને અહીંયાથી આને સિલાઈ સ્ટાર્ટ કરવાની છે બિલકુલ ઉપરથી, બરાબર છે? બિલકુલ ઉપરથી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરવાનું છે. અને આ જે સાંધો છે અને આ જે ખિસ્તકનો સાંધો છે એ બંને મેળવવાના છે. ઊંચા નીચે ના આવવા જોઈએ, ઊંચા નીચે આવે ને તો ખોલવાનું, એટલે એક સરખા મળવા જોઈએ સાંધા. એવી જ રીતના આખું રાઉન્ડ મારી દેવાનું ઠેકથી ઠેક સુધીને, જે સુધી બે કાપડ પૂરા ના થાય ત્યાં સુધી તમારે માર સિલાઈ મારી દેવાની. બીજી પણ સિલાઈ મારી દઈશું. બે સિલાઈ મારી દીધા પછી હવે આપણે જોઈ લઈએ. જો ખિસ્તક વચ્ચે જોઈન્ટ થઈ ગયું છે, બરાબર છે? હવે તમને એમ બી મેં બતાવી દઈશ કે જોઈ લો આ ખિસ્તક કેવી રીતના જોઈન્ટ થયું છે. તે જોઈ લો, આ ખિસ્તક વચ્ચે જોઈન્ટ થઈ ગયું છે આખું, દેખાય છે? આ ખિસ્તકનો ભાગ વચ્ચે આખો જોઈન્ટ થઈ ગયો છે. હવે મેં આની ઉપરનો જે પટ્ટો આવે અહીંયા તે પટ્ટો બનાવવાનું બતાવું છું. હવે આ પટ્ટાની અંદર તમને ખબર હતો અહીંયા આગળ આ ક્રોસ છે, અહીંયા સાંધો મારવાનો હતો. તો સૌથી પહેલાંમાં પહેલાં આપણે આને છતું મૂકીને એક સાંધો માર લઈશું વ્યવસ્થિત. સાંધો મારતા તો મારા ખ્યાલથી તમને નહીં આવડતું હોય, પણ તમે મને કહેતા નહીં, પણ વાંધો નહીં, મેં શીખવાડી દઉં છું તમને સાંધો મારતા. હવે મેં સાંધો મારી દીધો, આવી રીતના તો કોઈ ના મારતું હોય, બરાબર ને? આપણે તો મારી દઈએ, આવી રીતના સાંધો મારી દીધો. સાંધો મારી દીધા પછી છે ને હવે આ જે વધારાનું છે ને તે કાઢી નાખવાનું. આપણે રોટલી બનાવતા હોય ને તો બિલકુલ ગોળ થાળી મૂકીને કરીએ ને, તો જે વધારાનો ભાગ હોય ને તે બધું કાઢી નાખીએ. એવી રીતના આ બી આપણે જે વધારાનો ભાગ હોય ને એ કાઢી નાખીએ. અમુક લેડીઝોને ગોળ રોટલી બનાવતા ના આવડે તો થાળી મૂકીને કરે ને ગોળ, તો કેવું વધારાનું બધું કાઢી નાખે. એવી રીતના આપણે આ વધારાનું જે બી છે કાઢી નાખવાનું. હવે શું કરવાનું છે એ મેં તમને જણાવું. જુઓ, આપણે અહીંયા છે ને અડધો ઇંચનું દબાણ લઈ અને આવવાનું એક ઇંચે, બરાબર છે? હવે એક ઇંચે આવ્યા પછી આપણે અડધો ઇંચ જેટલું ખુલ્લું રાખવાનું ને ફરી પાછી સિલાઈ મારવાની. ના મત પડી ફરી સમજાવું. એક ઇંચ અહીંથી સિલાઈ મારીને એક ઇંચે આવવાનું, પછી એ સિલાઈ ઊભી રાખવાની, પછી પાછું અડધો ઇંચ છોડી દેવાનું, અડધો પોણો ઇંચ, ને ફરી પાછી સિલાઈ ચાલુ કરીને નીચે આવવાનું, બરાબર છે? ચાપથી વધારે સિલાઈ દબાણ લેવાનું, બરાબર છે? તો આપણે અહીંથી આપણે આને દબાણ લઈ લઈએ. એક ઇંચે મેં આવી ગયો, બરાબર? હવે અહીંથી મેં પાછો પોણો ઇંચ છોડી દઈશ અને ફરી મેં સિલાઈ ચાલુ કરી દઈશ અને નીચે આવી જઈશ, બરાબર? આટલું કર્યા પછી હવે અહીંયા ગાડી જોજો, અહીંયા મેં છે ને સિલાઈ નહીં મારી વચ્ચેના ભાગમાં, તમને બતાવી દઉં. જો આ જે મેં ભાગ છે ને વચ્ચેનો ભાગ ખુલ્લો રાખ્યો, દેખાય છે? દેખો છે ને. હવે આને શું કરીશું, આ જે ભાગ છે ને આ વચ્ચેને વચ્ચેથી આમ કરી દઈશું આવી રીતના, બે ફરંટ છૂટા કરી દઈશું અને બંને બાજુ ચાપની સિલાઈ મારી દેવાની, બંને બાજુ ચાપની સિલાઈ. હા, હવે આ ચાપની સિલાઈ મારી દીધા પછી હવે શું કરવાનું જોઈએ. હવે આપણે જે પેલું નાડું આવે ને નાડું, તે નાડું નાખવા માટે આપણે એક ઇંચ આ પટ્ટો વાર દેવાનો આમ ઉપરના ભાગમાં. હવે આ તો ધારી છે, જો આ જે કાપડમાં જે પનો આવે ને તેની ધારી છે, એટલે આને વારવાની કોઈ જરૂર નહીં. એટલે આપણે અહીંયા આગળ જે સિંગલ જ વારીશું આને, એટલે આપણે એક ઇંચ જેટલું વાર દઈશું. એક ઇંચ જેટલું આપણે નાડું નાખાય ને એટલો જ ભાગ વારવાનો, વધારે નહીં વારવાનો. એટલે એક ઇંચનું વારતા વારતા આપણે આખું બનાવી દઈશું નેતો.
હવે આ નેફો તૈયાર થઈ ગયો. હવે આ નેફો તૈયાર થઈ ગયો છે. હવે એક વસ્તુ ખાસ તમે સાંભળો મારી વાત, કે જે લોકોએ પણ હજુ આપણા ડ્રેસના ફરમાં નથી લીધા અને એ લોકોને જો ફરમાં લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ડ્રેસના ફરમાં લઈ શકો છો, અથવા તો તમારે બ્લાઉઝના ફરમાં જોતા હોય તો બી તમે સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે બ્લાઉઝના ફરમાં પણ તમારી ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં કોઈ પણ જાતના ફરમાં હોય મંગાવી શકો છો. અને બીજું કે આપણે ઓનલાઈન ક્લાસ પણ કરાવીએ છીએ, પણ ખાલી બ્લાઉઝના. તો જે લોકોને બી બ્લાઉઝના ઓનલાઈન ક્લાસ કરવા હોય તે લોકો બી સ્ક્રીન પર આપેલા નંબર પરથી કરી શકે છે. હવે આપણે જોઈએ, આ તો બની ગયું છે, હવે આપણે આને જોઈન કરવાનું છે. હવે મેઇન પાર્ટ આવ્યો આપણે અહીંયા આગળ જોઈન કરવાનો. તો હવે આને જોઈન કેવી રીતના કરવાનું છે એ જણાવી દઉં. સૌથી પહેલામાં પહેલાં આને આ જે આપણે હાંધો માર્યો ને અને એની સામેની અડધો અડધો કરીશું. આ પાછળનો ભાગ બરાબર છે, આ પાછળનો ભાગ થયો. હવે આને બી અડધું કરીશું. આ સાઈડનો ભાગ બરાબર છે. જો તમે સમજાવી દઉં, મેં આવી રીતના સમજાવું. હવે જુઓ, આ આપણું નાળું નાખવાનો ભાગ છે અહીંયા બરાબર. નાળું નાખવાનો ભાગની એક્ઝેક્ટ પાછળ આ પાછળનો ભાગ બરાબર છે. આ બંને બાજુ આપણી સાઈડ આવશે તે બરાબર છે. બંને બાજુની સાઈડ આ બરાબર છે. આ બંને બાજુની સાઈડ. હવે ચપટી આપણે કઈ લેવાની છે ખબર છે? આ જે આગળનો ભાગ ખરો ને તે આટલા ભાગમાં અહીં ચપટી લેવાની છે, આટલા ભાગમાં અહીં ચપટી લેવાની છે. આ સાદી સલવાર છે બરાબર છે. પાછળ ત્રણ ચાર, બે ત્રણ ચાર ચપટી લેવાની, આગળ મોસ્ટ ઓફલી વધારેમાં વધારે ચપટી લેવાની. તો હવે મેં આગળના ભાગ, હવે મેં આ જે ભાગ છે આપણે જે નાળું નાખવાવાળો ભાગ છે તો અહીં મેં આને મૂકીશ. ને સલવારની જે આપણે ખિસ્તક જે જોઈન કરીને તે સાંધો આની ઉપર મૂકી દઈશ. આની ઉપર મૂકી દીધા પછી છે ને આને અહીંયાથી મેં ચપટી મારવાનું ચાલુ કરીશ. જો ચપટી છે ને અડધો અડધો ઇંચની મારજો, વાંધો નહીં, અડધો અડધો ઇંચની. એક સરખી ચપટી આવે તો બહુ સારું, પણ નવા નવા હોય તો વાંધો નહીં, પણ બને ત્યાં સુધીની એક સરખી ચપટી આવે તો બહુ સારું. મેં ચપટી જે લઈ રહ્યો છું તે તમે ધ્યાનથી જોજો. મેં ચપટી આમ વાળું છું, મેં ચપટી આમ વાળું છું બરાબર છે. એક વસ્તુનું ખાસ કાળજી રાખજો. હવે જે આપણે આ ખિસ્તકવાળો જે આ ભાગ છે, આ બીજો ભાગ, જો આ બીજો ભાગ છે, એને આપણે અહીંયા ગાડી આનો આ જે સાંધ અહીંયા ગાડી જે પાછળનો ભાગ છે તેને અહીંયા પકડી રાખવાનો, આને આવી રીતના જોતા જોતા જવાનું. હવે જોવાનું કે આપણી પાસે કેટલું કપડું છે. જો આટલું કપડું છે બરાબર છે. હવે આપણે આટલા કપડું છે એટલે આપણે એટલા કપડાની અંદર આપણે ચપટી મારવાની, પ્લસ પાછું પાછા આપણે પાછળ ત્રણ એક ચપટી મારવાની છે એટલે એટલું કપડું પાછું છોડવાનું છે. એટલે એટલું ખાસ કાળજી રાખજો બરાબર છે. મેં એક સરખી ચપટી મારી રહ્યો છું, તમે બી પ્રયત્ન કરજો કે એક સરખી ચપટી આવે. હવે આટલું કપડું બચ્યું છે એટલું પાછળ મને કામ લાગશે બરાબર છે. હવે મેં અહીંથી સીધી સિલાઈ મારતો મારતો પાછળ આવ્યો. પાછળ આવ્યા પછી મેં થોડુંક છે ને ત્રણ એક ઇંચ દૂર રહીશ જે આજે આ ચેગો માર્યો છે પાછળનો ત્યાંથી, અને ત્રણ ચાર ઇંચ જેટલો દૂર રહીશ. અને અહીંથી ફરી પાછો હવે આમ સાઈડની ચપટી પાડીશ. મેં હવે ત્રણ ચાર ચપટી મેં લઈ લઈશ જઈ સુધીના સાંધો જોઈન્ટ ના થાય પેલા મિડલ પર ત્યાં સુધીના, આવી રીતના બરાબર છે. તો મેં આ ત્રણ ચાર ચપટી લઈ લીધી. હવે મેં એ જ રીતના જે આ ચપટી અહીં લીધી છે ને એવી રીતના મેં અહીં લઈ લઈશ, સેમ ટુ સેમ જગ્યા ઉપર. આટલી મેં જગ્યા છોડી છે તો મારે બી આટલી જગ્યા અહીં છોડી દેવાની. તો ફિનિશિંગ આવે ને તો જ આપણને ખબર પડે ને કે આપણે ફિનિશિંગ મસ્ત આવ્યું. હવે મેં ચપટી આમ પાડીશ બરાબર છે. તો હવે મેં આ બાજુ ચાર ચપટી મેં પહેલી બાજુ લીધી છે એટલે મારે એ ચાર ચપટી લેવી જરૂરી છે. એટલે મેં ચાર ચપટી મેં લઈ લઈશ. જો સલવાર બનાવવાનું સહેલું તો છે જ, પણ થોડુંક સમજવું પડે એટલું છે બસ, બાકી કશું છે નહીં સલવારની અંદર. હવે આ પતી ગયા પછી હવે છે ને અહીંથી મેં સીધી સિલાઈ મારતો મારતો આવી ગઈ. હવે આ જે સાઈડનું મિડલ આવ્યું ને, આ જે સાઈડનું મિડલ દેખાય છે અહીંયા, આ સાઈડનું મિડલ,
સાઈડના મિડલ અમે ઊભો રહીશ અને અહીં જોઈશ કે મારો સાઈડનો મિડલથી ચપટી કેટલી દૂર હતી આ બાજુની સાઈડ જે આગળનો ભાગ હતો ને તે. હવે અહીંયા ગાડી આ સાઈડનો મિડલ અહીં છે, દેખાય છે? અહીંથી આ ચપટી આટલી દૂર છે, એટલે લગભગ 2 ઇંચ 1.5 ઇંચ જેવી દૂર છે. તો આપણે અહીંયા ગાડી પણ એવી રીતના જ કરીશું, આ સાઈડના મિડલથી આપણે 2 ઇંચ જેટલી દૂર સિલાઈ માર દઈશું. અને હવે હવે આ સાઈડની જે ચપટી છે તે આમ લઈશું, બરાબર છે? એક સરખી ચપટી લેતા લેતા આપણે આવીશું. ઉતાવળ જો સેટ પણ કરતા ના, મારે બી વિડીયો લાંબો થાય ને તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમે શાંતિથી આ વિડીયો જોજો, કારણ કે આ સલવાર બનાવવાનું છે ને એક વખત તમારા મગજમાં બેસી જશે ને પછી તમે 10-20 મિનિટમાં આ સલવાર બનાવી દેશો. પણ એક વખત સમજવું બહુ જરૂરી છે. ચપટી લેતા લેતા જવાનું છે આપણે. જો આપણી ચપટી પતી ગઈ, હવે આપણે મેં બીજી સિલાઈ મારી દઈશ આના ઉપર. ઘણા લોકો શું કરે છે મેં તમને બતાવી દઉં, અમે સિલાઈ અહીંયા ગાડી બીજી મારી રહ્યો છું. હવે મેં આ બીજી સિલાઈ મારી દીધી. ઘણા લોકો શું કરે છે આને આવી રીતના અંદરના ભાગમાં, એટલે છત્તા ભાગમાં આવી રીતના ઉપરની સાઈડે આને ઉપર સિલાઈ મારે છે, બરાબર છે? અહીંયા પણ મેં એવું નહીં કરતો, મેં અંદર જ 2 સિલાઈ મારું છું, બહારના ભાગમાં સિલાઈ નહીં મારતો. જોઈ લો, પાછળ 4 ચપટી આવી, પાછળના ભાગમાં 4 ચપટી, બરાબર છે? અને આગળના ભાગમાં બધી ચપટી જોઈ લો, બરાબર છે? આવી રીતના ચપટી મારી મારીને બનાવી દીધી સલવાર આપણે, જોઈ લો, બરાબર છે? જે લોકો પણ ડ્રેસના ફરમાં કે બ્લાઉઝના ફરમાં ના લીધા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે મંગાવી શકો છો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો તારે આજના માટે આટલું જ, ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.